આ દ્રશ્યો છે અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના. આ એ સ્થળ છે જ્યાં દેશની યુવા પેઢીને સફાઈનું મહત્વ સમજાવવામાં આવે છે. આ એ સ્થળ છે કે જ્યાં દેશનો યુવાન સ્વચ્છતાના પાઠ શીખે છે. આ એ સ્થળ છે કે જ્યાં વિદ્યાર્થીઓ એ શીખે છે કે માનસિક સ્વચ્છતા માટે આપણી આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી તે આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં આવું કશું જોવા નથી મળતું. ખુદ જોઈ લો તમારી નજરે. યુનિવર્સિટીના ટાવરની નીચેનો ભાગ હોય કે અન્ય સ્થળ, અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર ગંદકીના ઢગ જોવા મળે છે. યુનિવર્સિટીના કર્મચારીઓથી લઈને વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે તો યુનિવર્સિટીનું બિલ્ડિંગ જાણે કે થૂંકદાની છે. પાનની પિચકારી મારવા માટેનું સાર્વજનિક સ્થળ હોય તેવી રીતે અહીંયા દિવાલો અને જમીન લાલચોળ બની ગઈ છે. ક્યાંક કાગળના ડૂચા પડ્યા છે તો ક્યાંક પ્લાસ્ટિકની કોથળીઓ, ક્યાંક બીડી ગુટખા અને સિગારેટના થૂથા પડ્યા છે તો ક્યાંક શ્વાન મહારાજ આરામથી આરામ કરી રહ્યા છે. આવું જોઈને કોઈ ન કહી શકે કે આ ગુજરાત યુનિવર્સિટીનું મુખ્ય બિલ્ડિંગ હશે. યુનિવર્સિટીની સફાઈ કામગીરી માટે ખાનગી કંપનીને વાર્ષિક 45 લાખ રૂપિયાનું ટેન્ડર આપ્યું હોવા છતાં પણ યુનિવર્સિટીની સફાઈ યોગ્ય રીતે થતી નથી. યુનિવર્સિટીના મુખ્ય દાદરની વચ્ચેનો જે ભાગ છે તે પાનની પિચકારીઓ મારવા માટેનો અને કચરો ફેંકવા માટેની જગ્યા બની ગઈ છે. ત્યારે સરકારના સફાઈ અભિયાન બાદ ગુજરાત યુનિવર્સિટી પણ જાગી છે અને સફાઈ અભિયાન શરૂ કર્યું છે. ખબર નહીં આવું ક્યારથી ચાલ્યું આવતું હશે, પણ વીટીવીની ટીમ ત્યાં પહોંચી તો કર્મચારીઓને જાણે કે સ્વચ્છતાનું મહત્વ અચાનક સમજાઈ ગયું. બ્રહ્મ જ્ઞાન લાદ્યું હોય તેમ કર્મચારીઓએ સફાઈ અભિયાન ચાલુ કરી દીધું. એવું નથી કે આ બધા કચરાના ઢગલાની સફાઈ માટે કોઈ કાર્યવાહી નથી થતી. એમ તો યુનિવર્સિટીની સફાઈ માટે ખાનગી કંપનીને વાર્ષિક રૂપિયા 45 લાખનો કોન્ટ્રાક્ટ અપાયો છે, પણ ભગવાન જાણે કે આ કોન્ટ્રાક્ટ અનુસાર કામ થાય છે કે નહીં. ન તો કોઈ કંપનીને પૂછવા જતું હશે, ન ગંદકી દૂર કરવાની વાત કરતું હશે. બધાને જાણે કે આ બધું માફક આવી ગયું છે. કચરો તો જાણે કે રોજિંદી જિંદગીનો એક ભાગ બની ગયો છે. કદાચ આવું બધું દૂર કરી દેવામાં આવે તો યુનિવર્સિટીના કર્મચારીઓને કામ કરવાની મજા પણ ન આવે. યુનિવર્સિટી વર્ષે 45 લાખ રૂપિયાની સફાઈ કરતી હોવા છતાં પણ મુખ્ય ટાવરની સફાઈ તો કર્મચારીઓને જ કરવી પડી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સફાઈ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે યુનિવર્સિટી શું પગલાં લેશે. અમદાવાદથી કેમેરામેન દિલાવર શેખ સાથે દીપેન પઢિયાર, વીટીવી ન્યૂઝ.